આ ગજીયો ચુંબક છે અને બહારથી માટીમાંથી ભેગે કરેલી લોખંડની રચકણ અહીંયા મૂકેલી છે હવે આપણે આ ચુંબક ઉપર આ લોખંડની રચકણને નાખીશું અને જોઈશું શું થાય છે તે ચુંબક ઉપર આપણે કાગળને મૂકીશું તેના ઉપર લોખંડનો ભૂકો નાખીશું હવે કાગળને ઠપકારીશું શું દેખાય છે જુઓ લોખંડનો ભૂકો કઈ જગ્યાએ ચોટેલો દેખાય છે અહીં લોખંડનો ભૂકો સૌથી વધારે બંને છેડા તરફ ચોટેલો દેખાય છે હવે આપણે આ જ પ્રવૃત્તિને બીજી રીતે કરીશું હવે લોખંડને ભૂકાને આપણે પહેલા કાગળ પર રાખીશું હવે તે પર આપણે ગજ્યો ચુંબક મૂકીશું અહીં આપણે જોઈ શકીએ છીએ લોખંડનો ભૂકો ગજીયા ચુંબકના બંને છેડા તરફ સૌથી વધુ ચોંટે છે એટલે કે ચુંબકના આ બંને છેડાને ચુંબકના ધ્રુવ કહેવાય છે આમ આપણી પાસે રહેલા જુદા જુદા ચુંબક લઈ અને તેના છેડા એટલે કે ધ્રુવ કયા કયા છે તે જોવા પ્રયત્ન કરીશું